તો નેક્સ્ટ જે ક્વેશ્ચન છે ને ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્રનો ક્વેશ્ચન જે ચેપ્ટર છે એનો ક્વેશ્ચન છે અને સૌથી વધારે પડતું ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે આ ચેપ્ટરનું એ છે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા એને રિલેટેડ ક્વેશ્ચન ધ્યાનથી સમજીએ ચલો બહિર્ગોળ લેન્સની બંને બાજુની વક્રતા ત્રિજ્યા આપેલી છે માધ્યમનો વક્રી વળાંક આપેલો છે તો લેન્સની હવાની જે સાપેક્ષ કેન્દ્ર લંબાઈ છે મેળવવાની છે ખાસ ધ્યાન રાખજો કોઈ પણ ક્વેશ્ચનમાં તમને ત્રણ વસ્તુ જણાય એક વક્રી વળાંક એક વક્રતા ત્રિજ્યા અને એક છે કેન્દ્ર લંબાઈ આ ત્રણ શબ્દ આવે ને એટલે સમજી જવાનું એક જ ફોર્મ્યુલા એક જ સમીકરણ વપરાશે અને એ છે લેન્સ મેકર સમીકરણ અને જેનું સ્વરૂપ કઈક આવું છે વિદ્યાર્થી મિત્રો 1/f = n2 - n1 / n1 ઇન ધી બ્રેકેટ 1/r1 - 1/r2 બરાબર હવે એક એક પેરામીટર જોઈ લઈએ છે શું સૌથી પહેલા તો તમારી સમક્ષ જે લેન્સ આપેલો છે ને એ કયો લેન્સ છે બહિર્ગોળ લેન્સ છે તો પહેલા તો છે ને આ બહિર્ગોળ લેન્સ બરાબર n2 શું છે તો કે n2 એ લેન્સ નો વક્રી ભવનાંક છે બરાબર અત્યારે આપ્યો છે તો કે હા 1.5 ચલો કન્સિડર કરી લઈએ આ 1.5 n1 શું છે n1 એટલે આજુબાજુના દ્રવ્યનો વક્રી ભવનાંક આમાં કાંઈ એવું કીધું લેન્સને પાણીમાં ડૂબાડેલો છે કો એવું કંઈ નથી કીધું જો કીધું હોય તો આજુબાજુ પાણી થાય નથી કીધું એટલે બાય ડિફોલ્ટ હવા થશે ને હવાનો વક્રી ભવનાંક કેટલો છે તમને ખબર જ છે એક છે બરાબર હવે r1 r2 માં ખાસ ધ્યાન રાખજો જો તમારે ડાબી બાજુથી એટેક કરવાનું તમે જનરલી માસ્ટર હશો જ સંજ્ઞા પદ્ધતિમાં પણ એક ઈઝી મેથડ આપું સૌથી પહેલા ડાબી બાજુથી એટેક કરવાનું પહેલી સપાટી અથડાશે ને તમને એની વક્રતા ત્રિજ્યાને r1 કહેશું આ બીજી બાજુ છે એની વક્રતા ત્રિજ્યાને શું કહેશું r2 કહેશું હવે તમારે શું કરવાનું ખબર સર્કલ બનાવવાનું જો આને રિલેટેડ સર્કલ આમ થાશે ને તો એની વક્રતા ત્રિજ્યા મારે માપવી હોય તો ક્યાં જવું પડે આ બાજુ આમ ને તો જનરલી આપાત કિરણની દિશામાં તો આપણે એ કેવી લેવાની પ્લસ લેવાની આ ક્લિયર થાય અચ્છા આને રિલેટેડ સર્કલ બનાવો ચલો આમ તો આની વક્રતા ત્રિજ્યા મારે માપવી હોય તો ક્યાં જવાનું આમ ને તો વિરુદ્ધ દિશામાં એનો મતલબ r2 કેવા લેવાના માઇનસ જો આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે આ ટાઈપના જે પણ MCQs છે ને એમાં બરાબર તો બંનેની જે વક્રતા ત્રિજ્યા છે એ છે તો 20 જ પહેલી એ 20 જ છે ને બીજી એ 20 જ છે પણ કઈ પ્લસ કઈ માઇનસ એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે તો આવું તમે જોઈ લેજો અંતર્ગોળ હોય તો શું થશે સમતલ બહિર્ગોળ હોય તો શું થશે સમતલ અંતર્ગોળ હોય તો શું થશે ખાસ જોઈ લેજો આમાંનો એક આ જ સમ આવવાના ચાન્સીસ પૂરેપૂરા જ હોય છે બરાબર ઓકે ચલો તો 1/r1 r1 હું કેટલા લઈશ પ્લસ છે એટલે પ્લસ 20 સેન્ટીમીટર r2 કેટલા લઈશ માઇનસ 20 સેન્ટીમીટર હવે તમે જોઈ શકો છો ઓલરેડી એક માઇનસ અહીંયા છે બીજા અહીંયા માઇનસ આવશે તો નેગેટિવ નેગેટિવ પોઝિટિવ વેરી ગુડ તો એકના છેદમાં 20 થઈ જશે તો જુઓ તો અહીંયા તમને આન્સર મળશે 0.5 એટલે 0.5 મળી ગયા એકના છેદમાં 20 વત્તા એકના છેદમાં 20 એટલે કેટલા થશે બેના છેદમાં 20 થશે આ 0.5 ગુણાકારમાં બે એટલે એક થઈ જાય ને તો એકના છેદમાં 20 અને આ બાજુએ હતું શું ભાઈ એકના છેદમાં એફ હતું ને તો ફાઇનલી તમારો આન્સર જે છે વિદ્યાર્થી મિત્રો એ શું થશે જુઓ તો એકના છેદમાં એફ બરાબર 20 હશે તો ફાઇનલી તમે લખી શકો ને બંને સાઈડ ઉલટા કરશો તો એફ બરાબર 20 સેન્ટીમીટર અને તમારી સંજ્ઞા પદ્ધતિમાં ભૂલ થઈ છે કે નહીં એ તમને લગભગ આઈડિયા આવી જાય કઈ રીતે ખબર જો બહિર્ગોળ માટે કેન્દ્ર લંબાઈ પ્લસ જ હોય હે ને અને અંતર્ગોળ માટે માઇનસ તો લાસ્ટમાં જવાબ જુઓ આપણો કેવો આવ્યો પ્લસ પ્લસ આવે એનો મતલબ વાંધો નથી કદાચ તમને માઇનસ મળ્યો હોત ને તો ક્યાંક મિસ્ટેક કરેલી હોય એ જોઈ લેવાની બરાબર પણ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ પ્લસ જ હોય ને જવાબ પ્લસ જ મળે છે આ વસ્તુ તમે આ રીતે કન્સિડર કરી શકો હજુ એક શોર્ટકટ આપું જો આનો આ તમને આઈડિયા નહીં હોય આ વસ્તુ તમે એક શોર્ટકટથી નહીં કરી શકો કઈ રીતે ખબર જો એના માટે આટલું ધ્યાન રાખવાનું કોઈ પણ લેન્સ હોય આ શોર્ટકટ અંતર્ગોળ માટે ચાલશે ને બહિર્ગોળ માટે ચાલશે આ જ વસ્તુ જો તમને એમ કે એનો વક્રી ભવનાંક 1.5 છે આ એની શરતો છે એનો વક્રી ભવનાંક 1.5 હોવો જોઈએ એ લેન્સ હવામાં હોવો જોઈએ અને જો એની વક્રતા ત્રિજ્યાઓ સમાન હોય વિદ્યાર્થી મિત્રો 20-20 હોય 30-30 હોય કે 40-40 હોય વોટેવર એ જે હોય પણ હોવી કેવી જોઈએ સમાન તો આ ટાઈપના કિસ્સામાં f બરાબર r થાય થાય અને થાય જોવો તો આ બધી કન્ડિશન છે અહીંયા યસ માધ્યમનો વક્રી ભવનાંક 1.5 આજુબાજુમાં હવા બંને 20-20 છે ને તો જોવો તો બંને 20-20 હશે તો આનો આન્સર શું થશે જો f બરાબર r જેટલો થઈ જશે હા કે ના તો તમે જોઈ શકો છો 20 હતો તો f બરાબર કેટલા મળ્યા 20 જ મળ્યા કદાચ આ જ દાખલામાં તમને અહીંયા વક્રતા ત્રિજ્યા 40 આપી હોત તો પેલી એ 40 અને બીજી પણ 40 તો f બરાબર r તો 40 સેન્ટીમીટર આન્સર મળે તો આ રીતે પણ તમે સ્પીડમાં કરી શકો બરાબર પણ અત્યારે આનો આન્સર આવશે ઓપ્શન નંબર b 20 સેન્ટીમીટર